એક તરફ સરકાર દ્વારા ગુજરાત મોડેલ અને વિકાસની વાતોના બણગાં ફૂંકવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી અંતરિયાળ ગામોને પાયાની સુવિધા મળી શકી નથી. ડાંગ જિલ્લાનું જૂનું દાવ દહાડ ગામ આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે અને આ ગામમાં આવવા જવા માટે કોઈ રસ્તો નથી. જ્યારે સામાન્ય દિવસોમાં અવર જવર માટે નદીના પટનો ઉપયોગ થતો રહે છે, જોકે દર ચોમાસામાં વરસાદ થતા જ આ ગામ છેલ્લા 51 વર્ષથી સંપર્ક વિહોણું બની જાય છે. આ ગામની નદી પર બ્રિજ નહીં હોવાના કારણે લોકોએ વાહનોની ટ્યુબમાં હવા ભરીને નદી ઓળંગવી પડે છે. એટલું જ નહીં, મૃતદેહને પણ ટ્યુબ સાથે બાંધી નદીમાં થઈ સ્મશાન ભૂમિ સુધી લઈ જવો પડે છે. જોકે આ અંગે સરકાર તેમજ રાજકીય નેતાઓ દ્વારા બ્રિજ બનાવવામાં આવશે એવા વારંવાર આપેલા વચનો ઠાલા નીવડતા હવેથી ગ્રામજનોને આવા વચનો પર વિશ્વાસ રહ્યો નથી. દાવદાળ લોકોની ગામની જે કોઝવેમાં અરે જે પુલ માટેની જે માંગણી હતી, એકચ્યુઅલી દાવદાળ ગામ તો મેઇન રોડ પર જ આવેલું છે. આ લોકોની ફોરેસ્ટની જમીનોને એ કરીને દબાણ કરીને જે જમીનો હતી એ નદીના પેલી પાર હતી, ત્યાં કોઈ વસાહત નથી, પણ ખેતીવાડી ઉપયોગ માટે આ લોકોએ પોતાના એના માટે આ જવા માટે આંદોલન કરતા હતા. પણ તેમ છતાં પણ સરકારે એને પોઝિટિવ લઈ અને 6.5 કરોડ રૂપિયાનું આ બ્રિજ મંજૂર કરેલો છે. અત્યારે ટેન્ડર ફ્રોડ થઈ ગયેલા છે, પ્લાન એસ્ટિમેટ બની ગયેલા છે અને વહીવટી મંજૂરી માટે સરકારશ્રીમાં સાદર કરવામાં આવેલું છે. વહીવટી મંજૂરી આવી જતાં આ ચોમાસા પછી તરત જ એનું કામ શરૂ કરવામાં આવશે.